કતારગામ કાસાનગર લેક ગાર્ડનમાં જ રોજ અનેક લોકો આવે છે ત્યારે ખાસ કરીને સિનિયર સિટીઝનનું કસરત કરવા આવતા હોય તે લોકો પોતાના વાહનો જ્યારથી લેક ગાર્ડન બન્યું ત્યારથી અહીં પાર્ક કરતા હોય છે છેલ્લા એક અઠવાડિયાથી સુરત મનપાએ પાર્કિંગ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટરોને આપી દીધેલ હોવાથી કલાકના 10 અને 3 કલાકના 20 રૂપિયા લેવાનું ચાલુ કરતા લેક ગાર્ડનમાં આવતા લોકોમાં નારાજગી છવાઈ જવા પામી હતી તો આજ રોજ તો સિનિયર સિટીઝનોએ પે એન્ડ પાર્કમાં બેનરો ફાડી નાખી વિરોધ નોંધાવ્યો પેલો પાર્કિંગના પૈસા ઉઘરાવે છે એનો અમને વિરોધ છે સખત વિરોધ છે એ લોકો એક કલાકના 10 3 કલાકના 20 અને કોઈ કઈ પેલું કે ચાર્જ નથી કોઈની પાસે 20 લે ક્યારેક કોકની પાસે 5 લે ક્યારેક કોકની પાસે 40 લે એવી રીતે પેલું કરે છે કેટલા સમયથી ઉઘરાવે છે આ લગભગ અઠવાડિયાથી ચાલુ કર્યું છે અમારે બધાને એવું માંગણી અમારી માંગણી એમ છે કે પાર્કિંગ બંધ કરી દે ફ્રી પાર્કિંગ હોવું જોઈએ પબ્લિકનો ગાર્ડન છે પબ્લિકને વાપરવા માટે આપવો જોઈએ અમે આજે પેલું પાર્કિંગનો વિરોધ કરીએ છીએ બધા ભેગાથી ને જે સિનિયર સિટીઝનો જે દરરોજ ચાલવા છે આવે છે એ બધા અને તાળાબંધી કરી છે અમકતર ગામ કાસાનગર લેક ગાર્ડનમાં પે એન્ડ પાર્ક શરૂ કરાતા સિનિયર સિટીઝનોએ વિરોધ નોંધાવ્યો હતો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત ઓડિયો